પ્રકરણ 82 દૂધપાકમાં લસણનો વઘાર. કોઈપણ પ્રજા માટે પ્રાણ પ્રશ્ન હોય છે માનવ મૂલ્યનો. માનવ મૂલ્યો કેટલાય વિકસ્યા છે અથવા તેનું કેટલું પોષણ થયું છે તેના આધારે પ્રજાનું ઉત્થાન કે પતન આંકી શકાય. માનવ મૂલ્યોના ઉત્થાન માટે સાક્ષરતા અનિવાર્ય નથી, ધાર્મિકતા પણ અનિવાર્ય નથી. કાશીમાં મેં પંડિતોને શાસ્ત્ર પારંગત જોયા, પણ ઘણા ખરા મૂલ્યો વિનાના. અમે સુઈ ગામમાં દુષ્કાળ રાહતનું કાર્ય કરતા હતા ત્યારે એકવાર નિદાન કેમ્પનું આયોજન કર્યું. વિસનગર અને મહેસાણાથી 25 ઉત્તમ ડોક્ટરો, જુદા જુદા વિષયોના નિષ્ણાંતો આવ્યા. સૌ સેવાભાવથી આવેલા અને શરત કરીને આવેલા કે અમને સાદું જમણ આપો તો જ આવીએ. અમે બાજરાનો ખીચડો કરેલો, નિદાન કેમ્પનો પ્રચાર ખૂબ કરેલો એટલે મેળો ભરાય તેટલા દર્દીઓ આવેલા. તે બધા માટે પણ જમવાની વ્યવસ્થા કરેલી. આખું વાતાવરણ ઉત્સાહથી મગમગી રહ્યું હતું. અમારા કાર્યકર્તા તથા ગામના રાજપૂત વગેરે કાર્યકર્તાઓ દોડી દોડીને સેવા કરી રહ્યા હતા. ડોક્ટરો માટે ચા બનાવી, પણ આપવી શામાં? અમારી પાસે કપ રકાબી તો હતા જ નહીં. રામપાત્રમાં આપી શકાય, પણ સંકોચ થયો. કોઈ સ્થાનિક ભાઈએ કહ્યું, ફલાણા વ્યાપારીને ત્યાં ઘણાએ કપ રકાબી છે, લઈ આવું? મેં માથું હલાવી હકાર સૂચક સ્વીકૃતિ આપી. તે દોડ્યો ગામમાં. સુઈ ગામમાં થોડાક વ્યાપારીઓના પણ ઘર હતા, સામાન્ય રીતે સુખી કહી શકાય તેવા. અમારા દુષ્કાળ રાહત કેન્દ્ર પ્રત્યે તેમના તરફથી કશો જ ઉત્સાહજનક પ્રતિભાવ મળ્યો ન હતો. કદાચ અમારી પ્રવૃત્તિ તેમના હિતને આડે આવતી હોવાથી તેમ થયું હશે, જે હોય તે. પણ તે અળગા રહેતા હતા. જોકે અમારી કમિટીમાં મોટાભાગના વ્યાપારીઓ બહારના જ હતા અને સૌ ઉદારતાથી સહાય કરતા હતા. પણ એ ઉદારતા સહાય હજી અહીં સુધી પ્રસરી અનુભવાઈ ન હતી. થોડી જ વારમાં માણસ વિલે મોઢે પાછો આવ્યો. શેઠે ના પાડી. ડોક્ટરોને રામપાત્રમાં ચા આપી. સૌએ પ્રેમથી ચા પીધી. ગામની આબરૂ ખાતર પણ શેઠે કપરકાબીઓ આપી હોત તો? અમે તો તેમના ગામમાં પડ્યા હતા. અમારી સાથેના ઘણા માણસોનો વૈભવ પેલા શેઠ કરતા પણ વધારે હોવા છતાં સેવાભાવથી ઘોર અગવડો હોંશે હોંશે ભોગવતા હતા. ગામના સુખી માણસોની પણ કંઈક જવાબદારી હતી. અમારી નહીં તો અમારા, એટલે કે ગામના જ આંગણે આવેલા મહેમાનોની આછી પાતળી સગવડ સાચવવાની જવાબદારી તેમની હતી જ, પણ તે ના સચવાય. એક કોળી યુવાન કરુણ સ્વરે મને વિનવી રહ્યો છે, બાપજી ગમે તેમ કરો, પણ મને 2 મહિનાનું ભેગું અનાજ આપો. મેં કહ્યું કે 1 જ મહિનાનું અનાજ મળે, 2 મહિનાનું સાથે ન મળે. પણ તે કરગરી રહ્યો હતો. ગમે તેમ કરો બાપુ, મારા છોકરા રખડી પડશે. તેની દયાજનક મુદ્રાથી મારું મન પીગળ્યું. પણ તું 2 મહિનાનું અનાજ કેમ માગે છે? શું કારણ છે? તેણે કચવાતા કચવાતા જે કંઈ કહ્યું તેનો ભાવ આવો હતો. થોડા દિવસ પહેલા તેના ઘરમાં અનાજનો દાણોય ન હતો. છોકરા ભૂખ્યા હતા એટલે તેણે એક મોરનો શિકાર કરેલો, પણ તેનું કૃત્ય પકડાઈ ગયું. ઊંચા લોકોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો. પંચ ભેગું થયું અને પેલા કોળીનો પક્ષીઓને 40 કિલો અનાજ નાખવાનો દંડ કર્યો. જો અમુક દિવસોમાં તે અનાજ ન નાખે તો તેનો તમામ વ્યવહાર બંધ કરવાની ધમકી હતી. નિર્ધારિત અવધિને હવે 2 જ દિવસ બાકી રહી ગયા હતા. અમારે ત્યાંથી તેને 20 કિલો અનાજ મળતું હતું. જો 2 મહિનાનું ભેગું અપાય તો 40 કિલો અનાજ થાય તો પારેવડાને નંખાય અને સામૂહિક બહિષ્કારમાંથી છૂટાય. મેં તેને પૂછ્યું, પછી 2 મહિના સુધી તું અને તારા બાળકો શું ખાશો? આ અનાજ તો પક્ષીઓને નાખી દેવાશે. તે ચિંતાતુર થઈને બોલ્યો, જે થવાનું હશે તે થશે, પણ હમણાં તો છૂટું. નજીકના ભવિષ્યની લગામ પણ જેના હાથમાં નથી રહેતી તે પછી આપોઆપ ભવિષ્યની ચિંતાથી મુક્ત થઈ જતા હોય છે. જે થવાનું હશે તે થશે, એ જ એમનું ચિંતન તત્વ થઈ જતું હોય છે. મેં તેને 2 મહિનાનું 40 કિલો અનાજ આપ્યું અને કહ્યું કે જા,
પંચને આપીને પાછો મારી પાસે આવ. તે ગયો. ધાર્મિક પુરુષોએ રાજી થઈને અનાજ લઈ લીધું, પક્ષીઓને નાખી દીધું. સૌ હસ્યા, સૌ રાજી થયા. પેલો પાપી થયેલો જીવ બાઘા જેવો જોતો રહ્યો. ફરી મારી પાસે આવ્યો. તેના ચહેરા પર કામ પત્યું તેનો સંતોષ હતો, તો બીજી તરફ બાળકો અને પત્નીના ભૂખ્યા પેટોની ચિંતા હતી. મેં તેને ફરી 20 કિલો અનાજ આપ્યું અને કહ્યું, આવતા મહિને પણ લઈ જજે, વગર પૈસે તને 2 મહિના સુધી અનાજ મળશે. પેલું જે 40 કિલો અનાજ પક્ષીઓને નાખ્યું તે અમારા તરફથી નાખ્યું એમ સમજજે, કારણ કે મોર મારવાના પાપમાં અમે પણ ભાગીદાર છીએ. તને અને તારા બાળકોને ભૂખે રાખનાર, ભૂખ્યા હોવા છતાં કાળજી ન રાખનાર અને એ રીતે છેવટમાં લાચાર થઈને તારા દ્વારા હિંસા થઈ, એટલે એમાં અમે પણ કારણ છીએ જ. હું વિચારું છું, ગામમાં સીમમાં નિર્દોષ પશુ પક્ષીની કોઈ હિંસા ન કરે તે માટે યોગ્ય વ્યવસ્થા રાખવી સારી છે. પણ આવી વ્યવસ્થાના પક્ષકારોએ એ પણ જોવાનું રહ્યું કે ગામમાં કોઈ ભૂખે ન મરે. ભૂખે મરતા માણસ કંઈક પાપ કરી બેસે તો તેના ઉપર કઠોર દંડ કરવાનો ન હોય. અને એ જ ગામમાં કોઈ માથાભારે માણસ કે વિધર્મી માણસ આવો શિકાર કરે તો તેનો દંડ કરવાની કોઈ હિંમત ન કરે, તેનું નામ કોઈ ન લે. કાયદાઓ, નિયમો અને ધર્મપાલનના આગ્રહો માત્ર દુર્બળો માટે છે, પ્રબળો માટે નહીં. બનાસકાંઠાના પશ્ચિમ ભાગમાં રણકાંઠો હોવાથી વારંવાર દુષ્કાળ પડે. 5 વર્ષમાં 3 વર્ષ તો દુષ્કાળના હોય જ, પણ જ્યારે વર્ષ સારું હોય ત્યારે અનાજનો ઢગલો થઈ જાય. વસ્તી અભણ, ભોળી અને દુનિયાથી કપાઈ ગયેલી, એટલે લગભગ ઓછી ગતાગમવાળી. જ્યારે અનાજ સારું આવે ત્યારે 1-2-5 તોલા સોનું વસાવે, દાગીના બનાવે, અને જ્યારે વર્ષ ખરાબ આવે ત્યારે એ જ દાગીના ગીરો મૂકીને કામ ચલાવે. બેંકનું નામ નહીં, સમજણ પણ નહીં, ધીરધારનો ધંધો કરનાર આ ભોળા માણસોને લૂંટી લે. 1/2થી પણ ઓછી કિંમતે દાગીનો રાખે, તેના ઉપર પઠાણી વ્યાજ ચડે. પેલો દાગીનો છોડાવી શકાય નહીં, અંતે તે વ્યાપારીનો થઈ જાય. આમ કોઈના માટે દુકાળ એ કોઈના માટે સુકાળ બની જાય. એકવાર એક ખેડૂત અનાજ લેવા આવ્યો. તેણે પોતાની વીંટી માત્ર 25 રૂપિયામાં જ વ્યાપારીને ત્યાં ગીરો મૂકવાની વાત કરી. મેં તેને કહ્યું કે જા, તું વીંટી પાછી લઈ આવ, લે આ 25 રૂપિયા, વીંટી મારી પાસે મૂકી દે, બિલકુલ વ્યાજ નહીં લઉં, જરૂર પડે ત્યારે રૂપિયા આપીને પાછી લઈ જજે. મારા દ્વારા વારંવાર સમજાવવા છતાં તે વીંટી લાવવા તૈયાર ન થાય. મને કહે કે બાપજી, તમે તો કાલ જતા રહેશો અને આ શેઠ તો અમારા કાયમી ઘરાગ, 1/2 રાતે કામ કરે, તેમનો સંબંધ બગાડાય નહીં. હું વિચારતો રહ્યો. શોષિત વ્યક્તિઓની મનોભૂમિકા એટલી હદે નીચી જતી રહેતી હોય છે કે પોતાના શોષકને જ તે પોતાનો ઉદ્ધારક માનતો થઈ જાય છે. જ્યાં સુધી આ મનોભૂમિકા બદલાશે નહીં ત્યાં સુધી શોષણ મુક્તિ પણ આવશે નહીં. લોકોને વહેંચવા માટે અમે મોટા ભાભરથી બાજરીની ટ્રકો લઈ આવતા. એક દિવસ નજીકના ગામથી એક વ્યાપારી આવ્યા તથા પોતાની પાસે 1 ટ્રક બાજરી છે તે વેચવાની વાત કરી. ભાવતાલ નક્કી કરી અમે બાજરી રાખી લીધી. બીજા જ દિવસે પેલા વ્યાપારી બાજરીની ટ્રક લઈ આવ્યા. સવારનો પહોર હતો અને હું પૂજામાં બેઠો હતો. અમારા કાર્યકર્તાઓને પૂછ્યું કે ગુણો જોખેલી છે ને? પેલા ભાઈએ કહ્યું કે હા હા, બધી જોખેલી છે. અમારા કાર્યકર્તા ભલા માણસ હતા, વિશ્વાસુ હતા, એટલે તેમણે કોઠારમાં ગુણો ખાલી કરાવવા માંડી. હું પૂજામાં બેઠેલો પણ મારું મન પરમાત્મામાં ન રમતા આવેલી બાજરીમાં રમવા માંડ્યું. સામાન્ય રીતે પૂજા કરતા કરતા ઉઠવું ન જોઈએ, પણ કોઈ ખાસ કારણ હોય તો અપવાદ રૂપેથી ઉઠવું પણ જોઈએ. મને અંતઃપ્રેરણા થવા લાગી કે ટ્રકમાં કંઈક ગરબડ છે, સંસ્થાને છેતરવામાં આવી રહી છે. છેવટે હું ઉઠ્યો, બહાર આવ્યો. વેપારીએ બનાવટી હાસ્ય વેરીને નમસ્કાર કર્યા.
મેં કહ્યું કે શેઠ, બાજરીની ગુણો તો જોખેલી છે ને. તરત જ તેમણે કહ્યું, હા બાપુ, હા, આ ધર્માદામાં અમે મુઠ્ઠી વધારે જ નાખીએ, ઓછું જોખીને અમારે ભાવ બગાડવાનો ન હોય. આટલે દૂર તમે આવીને આ ગરીબોને જીવાડી રહ્યા છો તો અમે બીજું કાંઈ નહીં તો મુઠ્ઠી નમતું તો જોખીએ ને. શેઠ ચીપી ચીપીને બોલી રહ્યા હતા. મેં તરત એક ગુણ રોકી અને કહ્યું, આ ગુણને જરા કાંટા ઉપર ચડાવજો. શેઠ ઢીલા થઈ ગયા. મેં આગ્રહ કરીને ગુણને કાંટા ઉપર ચડાવી. બરાબર 7 કિલો ઓછી થઈ. મેં શેઠ સામે પ્રશ્નાર્થ દ્રષ્ટિ કરી. શેઠ તત તત કરવા લાગ્યા. તેમના જ આગ્રહથી બીજી ગુણ જોખી, તે 3 કિલો ઓછી થઈ. મેં તે ગુણને ચોકમાં ખાલી કરાવી ચડાવી તો તેમાંથી રાખ રેતી વગેરે 4 કિલો કચરો નીકળ્યો. મેં ટ્રકમાંથી ગુણોને ઉતારવાનું બંધ કરાવ્યું. નાયબ મામલતદારને ચિઠ્ઠી લખવા માંડી કે આવીને આ ટ્રકનો કબજો લો. પેલા શેઠ તો ઊભી પૂંછડીએ નાસી છૂટ્યા. બધી ગુણો તો ઉતરાવી લીધી, પણ પછી ખબર પડી કે સ્ટોક પત્રમાં આ બાજરી નોંધેલી ન હતી, એટલે મામલતદારનું નામ સાંભળતા જ તે છૂ થઈ ગયા. 2 મહિના સુધી તે પૈસા લેવા ન આવ્યા. મેં પેલો કચરાવાળો ઢગલો ખૂણામાં મૂકી રાખેલો. અંતે એક દિવસ તેઓ સ્થાનિક પ્રભાવશાળી વ્યક્તિને લઈને આવ્યા. ઠેઠ દરવાજેથી જ પગે લાગતા આવ્યા. મેં તેમને ખુરશીમાં બેસાડ્યા. આવતા જ 51 રૂપિયા ભેટ મૂક્યા. મેં તરત જ તેની પાવતી આપી. પછી ઢીલા ઘેંસ જેવા થઈને તત તત કરતા પેલી ટ્રકના પૈસા આપવા વિનંવા લાગ્યા. મેં કહ્યું કે પ્રત્યેક ગુણમાં 7 કિલો ઘટ કાપી આપો, બિલ તો તૈયાર જ છે. અંતે આંસુડા પાડીને 5 કિલો ઘટ કપાવીને બિલ લઈ ગયા. આજે પણ મને તેમના શબ્દો યાદ આવે છે. હા બાપુ, હા, આવા ધર્માદાના કામમાં અમે એક મુઠ્ઠી વધારે જ નાખીએ. જીવનમાં 1-2 વાર આવો અનુભવ થયા પછી વ્યાપારીઓ ઉપર વિશ્વાસ કેમ રહે? મારે કહેવું જોઈએ કે બધા જ વ્યાપારીઓ આવા નથી હોતા. મેં ઘણા પ્રામાણિક અને સાચા વ્યાપારીઓ પણ જોયા જ છે. અને ફરી વિચાર કરું છું કે પૂજામાંથી ના ઉઠ્યો હોત તો પેલો વ્યાપારી અમને ઉલ્લુ બનાવી જાત. પૂજામાંથી ઉઠવું પણ ઘણીવાર પૂજા કરવા જેવું જ બનતું હોય છે, કદાચ તેથી પણ ઉત્તમ.